મિત્રો મજા માં આજે આપણે ધોરણ 4 માં વિષય ગણિત ભણીશું જેમાં ચેપ્ટર નંબર 2 ની આપણે શરૂઆત કરવાના છીએ તો આજે આપણે ચેપ્ટર માં કરીશું ચેપ્ટર નંબર 2 જેનું નામ છે લાંબુ અને ટૂંકું ચાલો તો દરેક મિત્રો ચોપડી કાઢશે જેમાં પેજ નંબર 13 પર આવશે ચેપ્ટર નંબર 2 લાંબુ અને ટૂંકું દરેક મિત્રો ચોપડી કાઢે ચેપ્ટર નંબર 2 પર આવશે લાંબુ અને ટૂંકું પર હવે દરેક મિત્રો સરસ ચાલો અહીંયા આપણને લાંબુ અને ટૂંકું પાઠનું નામ એવું આપેલું છે એનો મીનિંગ એવો થશે કે આ પાઠમાં આપણે કોઈ વસ્તુ છે એની લંબાઈ વિશે જાણવાનું છે લંબાઈ કેટલી છે એની ટૂંકાઈ કેટલી છે છે પછી જ્યારે કોઈ દોડ છે કેટલી દોડ લાંબી છે એટલે વસ્તુ છે એની લંબાઈ વિશે આમાં આપણે જાણવાનું છે જેને આપણે લંબાઈ હોય તેને આપણે ત્રણ રીતે માપી શકીએ પહેલું તો છે સેન્ટીમીટર બીજું છે મીટર અને છેલ્લું છે કિલો મીટર આ રીતે આપણે ત્રણ આપણે વસ્તુને માપી શકીએ છીએ તો વસ્તુ નાનું નાની હોય તો એને આપણે સેમીમાં માપી શકીએ પછી એના કરતાં મોટું હોય તો મીટરમાં અને કિલોમીટર જેનો આપણે જે રસ્તાઓ છે એને માપવા માટે ઉપયોગ કરીએ છીએ મીટર અને કિલોમીટર છે એનો ઉપયોગ આપણે શા કરીએ છીએ રસ્તાઓના માપન માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ કિલોમીટરનો તમે જ્યારે દેશ કોઈ બારીમાં જોતા હશો ને તમે બારીમાંથી જોતા હશો તમને છે ને રસ્તામાં તમને ખ્યાલ આવશે કે આ શહેર છે તેનાથી આ શહેર છે એટલા કિલોમીટર દૂર છે આવે છે કે નહીં વચ્ચે કિલોમીટર એક લખેલું આવે છે ધારો કે અહીંયાથી આપણે વડોદરા જઈએ તો આપણે સુરતથી વડોદરા જતા હોય રસ્તામાં કોઈ ગામ આવે અહીંયા લખેલું આવે આ રીતે આવું કોડ હોય અને લખેલું હોય કે 560 કિલોમીટર થી દૂર છે એવું બધું લખેલું હોય છે એટલે કે રસ્તાઓ છે એને શું માપવામાં આવે છે કિલોમીટરમાં માપવામાં આવે છે ખ્યાલ આવે છે તો આ ચેપ્ટરમાં આપણે વસ્તુની લંબાઈ અને ટૂંકાઈ વિશે જાણવાનું છે તો ચાલો દરેક મિત્રો પોતાની ચોપડીમાં આવે હવે આપણે જાણીએ ચાલો દરેક મિત્રો ટેક્સ્ટબુક ખોલી સરસ ચાલો તો બિંદુઓ એકબીજાની કેટલા અંતરે આવેલા છે ચાલો અહીંયા તમને એબીસીડી આપેલી છે અને એની નીચે ટપકા આપેલા છે ને તો ચાલો દરેક મિત્રો હાથમાં સ્કેલ લે અને પેન્સિલ લે ચાલો સ્કેલ અને પેન્સિલ તમારે એથી શરૂઆત કરવાનું છે ચાલો એને બી સાથે જોડો ચાલો મારી સાથે દરેક ચાલો હું અહીંયા કયું એ રીતે કરવાનું છે તમારે અહીંયા એ આપેલો છે ને અહીંયા બી આપેલો છે ચાલો દરેક મિત્રો એને બી સાથે જોડો આ રીતે પછી અહીંયા આઈ આપેલો છે આઈ ચાલો બી પછી સોરી સી ક્યાં આપેલો છે જુઓ અહીંયા આઈ છે એની આ બાજુ સેન્ટરમાં સી આપેલો છે ને ચાલો બીને સાથે જોડો એ બી સી એવો સી સાથે સ્કેલથી
નાની થઈ ગઈ. તો આ તો એક નાનો એવી કેવી રીતે રમૂજી વાત
કોઈની રેખા કેવી રીતે નાની કરે છે, કેવી રીતે નાની કરે છે, તો બીરબલ શું કરે છે, તો કે એના જેવી લાંબી રેખા તેના નીચે દોરી દે છે, એટલે અકબરની રેખા કેવી થઈ જાય છે, નાની થઈ જાય છે. શું તમે બીરબલ જેવા ચતુર બની શકો છો? હા, તેની રેખાને ભૂસા વગર નાની બનાવી આપો. જરા વિચારો કે શું કોઈ રેખા સૌથી લાંબી છે. ચાલો આ રીતે આપણે બીરબલ જેવા શું બનવાનું છે, ચતુર બનવાનું છે. અહીંયા આપણને એક નાની એવી રમૂજી વાર્તા જ કીધી હતી. આ તો માત્ર ચાલો હવે આપણે નીચે આપણે વિશે પ્રયત્ન કરો. ચાલો, તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેન્ટીમીટર લાંબો કરવાનો છે. અહીંયા એક બાળકી છે, એનો અહીંયા આપણને હાથ આપેલો છે. એ હાથ કેટલો છે, 1 સેન્ટીમીટરનો છે. તો આપણે સામેની બાજુ કેટલો લાદ કરવાનો, 2 સેમીનો. તો ચાલો બધા અહીંયા 2 સેમી સ્કેલમાં તમને ખબર હોય ને, આ સ્કેલ છે મારી, આ સ્કેલ હોય ત્યાં તમને અવાજ આપેલો 1 2 3 4 5 1 2 3 4 5 અહીંયા 2 1 2 3 4 5 અહીંયા 3 એક અહીંયા પછી 5 5 અહીંયા વચ્ચે છે ને 5 5 10 10 કીધા હોય 3 4 5 આજે 4 આ રીતે આપેલું હોય ને અહીંયા 2 સેન્ટીમીટર સુધીનો હાથ તમારે દોરવાનો છે. સામે તમને 1 સેમીનો આપ્યો છે, તમારે કેટલો દોરવાનો છે, 2 સેમીનો. ખ્યાલ આવે છે સ્કેલથી માપજો દરેક. ચાલો, આપેલા કપ કરતા 1 સેમી કપ દોરો, નાનો કપ દોરવાનો. ચાલો અહીંયા તમને કેટલા સેમીનો કપ આપેલો છે માપો, અને એના કરતા 1 સેન્ટીમીટર કેવો કરો, નાનો. ચાલો, આપેલી સાવરણીથી અડધા માપની સાવરણી દોરો. અહીંયા તમને કેટલા સેમીની સાવરણી આપી છે પહેલાં માપવાની, અને એની કરતા અડધી. જો તમને 5ની આપી હોય તો તમારે 2.5 સેમીની દોરવાની, 4 સેમીની આપી તો 2 સેમીની દોરવાની, 3 સેમીની આપી તો 1.5 સેમીની દોરવાની. આ રીતે પહેલાં આખું તમારે માપવાનું છે, અને પછી તમારે એની અડધી સાવરણી દોરવાની છે. ચાલો કરો જોઈએ. આપેલા વાળ કરતાં બમણા માપનો વાળ દોરો. બમણું એટલે કેવું થાય, ડબલ. ત્રીજા ધોરણમાં આપણે શીખી ગયા છીએ બમણું એટલે ડબલ. તો ચાલો, અહીંયા તમને 1 સેમીનો વાળ આપ્યો તો તમારે કેટલા સેમીનો દોરવાનો, 2. દોઢનો આપ્યો હોય તો 3નો, 1નો આપ્યો હોય તો 2નો, 1/2 સેન્ટીમીટરનો આપ્યો હોય તો 1 સેમીનો. આ રીતે તમારે કરવાની છે પ્રવૃત્તિઓ. ચાલો કરો જોઈએ દરેક પ્રવૃત્તિઓ, અને આ પ્રવૃત્તિઓ તમારે સમજવાની પણ છે. આવતા નેક્સ્ટ લેક્ચરમાં તમે હું તમને આગળની ચોપડીમાં આગળ કરાવડાવીશ. તો અહીંયા સુધી આપણે રાખીએ. આજના હોમવર્કમાં તમારા બંધુઓના તમારે ખાલી વિચારવાનું છે, ચોપડીમાં માત્ર કંઈ લખવાનું નથી, ખાલી એને કંઈ છે ને જે સમજાય એ જ દોરવાનું છે. આમાં તમારે માત્ર ખાલી વિચારવાનું છે કયા રેન્જ પોઈન્ટ વચ્ચેની જગ્યા સૌથી વધુ છે, અને કયા રે પોઈન્ટ વચ્ચે